ચાણસ્મા ખાતે ચૈત્ર સુદ દસમના રોજ શ્રી વારાઈ માતાના મંદિરની અંદર શકન જોવામાં આવ્યા. ચાણસ્મા ખાતે આવેલ શ્રી લાલજી દાસ લક્ષ્મીદાસ સંચાલિત શ્રી વારાઈ માતાનું મંદિર આવેલું છે. ચૈત્ર સુદ દસમના દિવસે બોરિયું બૂચ્યું હોવાથી રાત્રે 9 કલાકે ગામના ભાઈઓ બહેનો શ્રી વારાઈ માતાના મંદિરે અંદર એકત્ર થયા છે. ચૈત્ર સુદ દસમના દિવસે બોરિયું બૂચ્યું હોવાથી લાલજી દાસ લક્ષ્મીદાસ ટ્રસ્ટના પ્રમુખશ્રી તથા કમિટીના સભ્યો શ્રી વારાઈ માતાના મંદિરની ઉપસ્થિતિ રહેશે. ત્યારબાદ બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર કરી પૂજન વિધિની શરૂઆત કરવામાં આવશે. આ વર્ષ કયું રહે છે તે જોવામાં આવશે. ચૈત્ર સુદ દસમના દિવસે વારાઈ માતાના મંદિર અને ચોકમાં નાયક દ્વારા ગરબા રમવામાં આવે છે. સાથે સાથે ચાણસ્મા ગામની બહેનો પણ ગરબા રમવા જોડાઈ જાય છે. વિશેષમાં મહારાજશ્રી જણાવ્યું હતું કે ચૈત્ર સુદ દસમના રોજ વર્ષમાં એકવાર વારાઈ માતાની મૂર્તિને ગર્ભગૃહમાંથી બહાર કાઢી ચોકમાં લાવવામાં આવે છે. ત્યારબાદ માતાજીની મૂર્તિને નાયક પોતાના ખોળામાં લે છે અને આ સમય દર્શન કરવા માટે ખૂબ જ મહત્વનો હોય છે. આ પર્વ ખૂબ જ મળતો હોવાથી ગામના લોકો દર્શન કરવા ઉમટે છે. શ્રી વારાઈ માતાજીની મૂર્તિને ચોકમાંથી માતાજીના ગર્ભમાં પરત લાવવામાં આવે છે. માતાજીની મૂર્તિને સ્નાન અને નવીન વસ્ત્રો શણગારથી સજ્જ કરવામાં આવે છે. ત્યાર પછી માતાજીની આરતી કરી પ્રસાદ લઈ દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. ચૈત્ર સુદ દસમના દિવસે બોડી બચી હોવાથી જૂની પરંપરાગત રીતે આ પાવન અવસર ઉજવવામાં આવે છે. આજુબાજુના ગામના તથા ચાણસ્મા ગામના ભાઈ બહેનો દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડે છે. વર્ષની અંદર મા વારીની મૂર્તિ ચોકમાં લાવવામાં આવે છે, નાયકો દ્વારા ગરબા લાવવામાં આવે છે અને મા વારીને એ મૂર્તિ પોતાના ખોળામાં બેસી પછી અંદર લાવવામાં આવે છે. ત્યારબાદ એમનો શણગાર કરી આરતી ઉતારવામાં આવે છે.